રાજ્યભરમાં ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે બેનર્સ અને પોસ્ટર સાથે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિયો રેલી કાઢીને કલેક્ટર ઓફિસે પહોંચ્યા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ નામ નથી લઈ રહ્યો રાજકોટ બાદ હવે અમદાવાદ અને હવે વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે પુરુષો છે તમામ લોકો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપીને તેમણે વિરોધ કર્યો છે જય ભવાની જે સૂત્રોચ્ચાર છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે બેન બેનર પોસ્ટર સાથે આજે વિરોધ કરવામાં આવ્યો કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું શું કહેશો શું માંગણી કરો

ચોસઠ રજવાડા આપ્યા છે ત્યારે ભારતની ની અખંડિતતા કે જે કેળવાઈ રહી છે એટલે અમારી એ જ માંગણી રહી છે કે રૂપાલા સાહેબ ભારતમાં તો ભાજપમાં તો ક્યાંય ભારતમાંથી ટિકિટ ન જ આપવી જોઈએ એમને બોયકોટ જ કરવા જોઈએ બોયકોટ કરવા જોઈએ રૂપાલાએ તો જાહેરમાં માફી માંગી લીધી છે તો માફી સ્વીકાર તૈયાર છે માફી જે રીતે માંગવી જોઈએ એ રીતે નથી માંગી એટલે બધાને ખૂબ જ હર્ટ થયું છે એમને ભાજપ માટે જ માફી માંગી બધા માટે હા એટલે એ એક મોટું અમારી શું કે લાગણી દુભાઈ છે તો એમને કહી કે ભાઈ તમે એવી રીતે આ ટિકિટ પાછી લ્યો તો અમને ઘણું જ બધાને ખુશ થશે પાછું લે તેવી માંગણી છે ને અહીંયા આપ જોઈ શકો છો કે મહિલાઓમાં આક્રોશ છે મહિલાઓ વિરોધ કર્યા છે ક્ષત્રિય સમાજના જે વડીલો છે તેઓ પણ અત્યારે અહીંયા કઈ વાત કરવા માટે તૈયાર છે તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપીને તેમણે માંગણી કરી છે કે જે આખી જે આખો જે મામલો છે તેમાં તેઓ એક જ વસ્તુ કહી રહ્યા છે કે માફી સ્વીકાર નથી ટિકિટ પાછી લો અને ભાજપ તેમના ભારતમાંથી ક્યાંય ટિકિટ ન આપે તેવી માંગણી ક્ષત્રિય સમાજની જે મહિલાઓ અને આગેવાનો કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા